નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ પ્રકરણ ચૌદ ઊર્જાના સ્ત્રોતો ભાગ ત્રણમાં ફરી પાસે આપણે મળ્યા છીએ ત્યારે આપણે ઉર્જાના સ્ત્રોતોનો દોર આગળ ચલાવીએ ઉર્જા આપણા સૌ માટે જરૂરી છે ઉર્જા એ આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે ઉર્જા થકી જ આપણું જીવન ટકી રહે છે આપણે આ ત્રીજા ભાગની અંદર ન્યુક્લિયર ઉર્જા ભૂતાપીય ઉર્જા જેવા સ્ત્રોતોની વાત કરીશું ભાગ બેમાં આપણે સૂર્ય ઉર્જા પવન ઉર્જા અને બાયોગેસ થકી જે આપણને ઉર્જા મળે છે તેમની આપણે વાત કરીએ છીએ તો ચાલો આપણે ભાગ ત્રણ જોઈએ આપણે ગયા એપિસોડમાં પરંપરાગત ઉર્જાના સ્રોતોનો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિકીમાં સુધારા કઈ રીતે કરી શકાય તેની વાત કરી હતી જેમાં જૈવ્યભાર બાયોગેસ પ્લાન્ટની વાત કરી હતી બિન પરંપરાગત ઉર્જાના સ્રોતો કયા છે અને તેમના દ્વારા આપણે વિદ્યુત ઉર્જા કઈ રીતે મેળવી શકાય તે જોયું હતું સૂર્ય ઉર્જાની વાત કરી હતી સૂર્ય ઉર્જા એ ઉર્જાનો અખૂટ ભંડાર છે અને સૂર્ય ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા કઈ રીતે મેળવી શકાય તેમની વાત કરી હતી અને સૂર્ય ઉર્જા દ્વારા કઈ રીતે રસોઈ બનાવી શકાય એટલે કે તેમનો ઉપયોગ સૂર્ય સૂર્યકુક્કરમાં કઈ રીતે થાય છે તેની વાત કરી હતી ત્યાર પછી આપણે પવન પવનચક્કીની રચના કાર્ય પદ્ધતિ અને ઉપયોગની વાત કરી હતી સૂર્ય કુકર અને સોલર વોટર હીટરની વાત કરી હતી સોલર સેલ દ્વારા વિદ્યુત ઉર્જા કઈ રીતે મેળવી શકાય તેમની વાત કરી હતી હવે આપણે આ એપિસોડમાં સમુદ્રમાંથી ઉર્જા કઈ રીતે મેળવી શકાય તેની આપણે વાત કરીશું આપણે જાણીએ છીએ સમુદ્ર એ રત્નોનો ભંડાર છે આપણે વિજ્ઞાનની અંદર એક નવું રત્ન એટલે સૂર્યમાંથી ઉર્જા એની આપણે વાત કરીશું કે સમુદ્રમાંથી ઉર્જા આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે તેની આપણે વાત કરીશું તો સમુદ્રમાંથી ઉર્જાની આપણે વાત કરીએ ભરતી ઉર્જા આપણે સૌથી પહેલાં ભરતી ઉર્જાને સમજીશું કે ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રની સપાટીમાં ચઢાવ ઉતાર આવે છે એટલે કે પૃથ્વી જે છે એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે ત્યારે એ સૂર્ય ચંદ્ર પૃથ્વી એ ત્રણેયનું આકર્ષણ બળ જે છે એ લાગતું હોય છે એમાંય ખાસ તો ચંદ્ર આપણીથી નજીક છે એટલે ચંદ્ર જે છે એમનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી ઉપર લાગે છે આને કારણે સમુદ્રની સપાટી જે છે એમાં સઢાવ ઉતાર એટલે કે ભરતી અને ઓટ આવે છે દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં થતા ફેરફારને ભરતી અને ઓટ કહે છે દરિયાઈ સપાટી તરફ ખુલતો ડેમ બાંધવામાં આવે છે ડેમ જ્યારે ખુલ્લે છે ત્યાં ટર્બાઇન ગોઠવી ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે તો આ રીતે આપણને ભરતી ઉર્જા મળી શકે છે ભરતી ઉર્જાની અંદર એક વાત એવી છે કે આવા સ્થળો આપણને ઘણા ઓછા મળે કે જ્યાં આપણે બંધ બાંધી શકીએ કારણ કે બંધ બાંધવા માટે ત્યાં આગળ પાણી કિનારેની વધારે નજીક આવવું જોઈએ તેમજ એવા સ્થળો હોવા જોઈએ કે જે સ્થળની અંદર એ પાણી કિનારાની નજીક આવે મોટો બંધ બાંધવામાં આવે એ બંધની અંદર પાણી દાખલ થાય અને દાખલ થયા પછી જ્યારે ઓટ થાય એટલે કે દરિયામાં પાણી પાછું જતું રહે ત્યારે આ બંધ ભરેલો હોય એ બંધમાંથી પાણી છોડવામાં આવે અને તેમાંથી ટર્બાઈન ફરે અને એ ટર્બાઈન દ્વારા આપણને વિદ્યુત ઉર્જા મળી શકે તો હવે આપણે બીજા રીત જે છે જે તરંગ ઉર્જા દ્વારા કઈ રીતે આપણે વીજળી મેળવી શકીએ તેની આપણે વાત કરીએ તો તરંગ ઉર્જા સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગો સાથે સંકળાયેલી ગતિ ઉર્જાને તરંગ ઉર્જા કહેવામાં આવે છે એટલે કે આપણે સમુદ્રમાં જોઈએ છીએ કે દરિયાના મોઝા જે ઉછળતા હોય છે એ ઊંછળતા મોજાની અંદર એ મોટી શક્તિ રહેલી છે આ શક્તિને આપણે ઉર્જાની અંદર પરિવર્તિત કરવાની છે અને એ પરિવર્તિત કરીને આપણે તરંગમાંથી વિદ્યુત ઉર્જા કઈ રીતે મેળવી શકાય તે તરંગ અને આપણે વાત કરીએ તો સમુદ્ર સપાટી પર ભારે પવનને લીધે તરંગો રચાય છે આપણને ખબર છે કે જ્યારે પૃથ્વી ઉપરથી પવન એ દરિયામાં જાય છે અને દરિયામાંથી જ્યારે પવન એ આવતો હોય છે ત્યારે સમુદ્રની સપાટી ઉપર મોટા તરંગો આપણને જોવા મળે છે તો આ તરંગોમાંથી વિદ્યુત મેળવવામાં આવે છે તરંગોને આંતરી અને વિવિધ ટેકનિક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે અહીં એક તમને મોડેલ બતાવવામાં આવ્યું છે એ તમે ઇમેજમાં ચિત્રની અંદર તમે જોઈ શકતા હશો કે આ નીચે જે છે એ સમુદ્ર સમુદ્રની સપાટી છે તેની સાથે એક આવું એક યંત્ર ફિટ કરવામાં આવે છે આ યંત્રને ચોક્કસ સ્ટેન્ડ દ્વારા ગોઠવવામાં આવે છે અને તેની સાથે એક ચક્ર જોડવામાં આવે છે આ ચક્ર સાથે જ્યારે તરંગ કે મોજા અથડાય છે ત્યારે ચક્ર ફરે છે ચક્રની સા ચક્રની ધરીનું જોડાણ એ જનરેટર સાથે કરેલું હોય છે એટલે જનરેટર દ્વારા આપણે વિદ્યુત ઊર્જા પ્રાપ્ત થાય છે એટલે જનરેટર જે છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એટલે સમુદ્રના ઉછળતા મોજા દ્વારા એ વિદ્યુત પ્રવાહ મેળવવા માટેનું યંત્ર છે પરંતુ આપણે જાણીએ છીએ કે આવા ક્ષેત્રો તો ખૂબ ઓછા છે કે જ્યાં આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ હવે આપણે આપણો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જે દરિયાના મોજા ઉછળે છે તેને આપણે જોઈએ આપણે સમુદ્ર તાપીય ઉર્જા એટલે કે સમુદ્રમાંથી તાપીય ઉર્જા કઈ રીતે મેળવી શકાય તે આપણે જોઈએ સમુદ્રની સપાટીનું તાપમાન પાણી સૂર્યપ્રકાશ દ્વારા એ ગરમ થાય છે એટલે કે સૂર્યની ગરમી જ્યારે સમુદ્રની સપાટી પર પડે છે ત્યારે સમુદ્રની ઉપરની સપાટીનું પાણી એ ગરમ થાય છે તેની સરખામણીમાં સમુદ્રમાં બે કિલોમીટર ઊંડાઈવાળા પાણીનું તાપમાન એ વીસ કેલ્વિન અથવા વીસ સેલ્સિયસ કે તેનાથી ઓછું હોય તો આવા પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય છે એટલે પહેલી વાત તો એ પ્રકારની છે કે જે સ્થળે સમુદ્રની સપાટીથી ઊંડાણ બે કિલોમીટરની ઊંડાઈનું હોય ત્યાં જ આવા સમુદ્ર તાપીય ઉર્જા આપણે મેળવી શકીએ છીએ અને ત્યાં જ આવા પ્લાન્ટ જે છે એને આપણે કાર્યાન્વિત કરી શકાય છે હવે આ પ્લાન્ટને કાર્યાન્વિત કરવા માટે કોનો ઉપયોગ થાય છે તો આ પ્લાન્ટને કાર્યાન્વિત કરવા માટે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા સપાટીના હુંફાળા પાણીનો ઉપયોગ કરાય છે આપણે જાણીએ છીએ કે એમોનિયા એક એવું રસાયણ છે કે જે થોડા ઉષ્ણતામાંને એ ઉકળી અને વાયુ સ્વરૂપ ધારણ કરે છે અને તેનું તાપમાન ઘટતા તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે પ્રવાહીની બાષ્પ વડે ટર્બાઈન ચલાવી શકાય છે એટલે પ્રવાહીમાંથી જે બાષ્પ બને છે તેમ તેમના વડે ટર્બાઈન ચલાવી શકાય છે સમુદ્રની ઊંડે રહેલા પાણીની બાષ્પને પંપ કરી એટલે કે ઊંચે લાવી અને બાષ્પને ફરી પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય છે ચાલો આપણે ઇમેજ દ્વારા એ જોઈએ કે કઈ રીતે આ મોડેલ કાર્ય કરે છે સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા આગળ જે છે એ એક ઇવોપરેટર રાખવામાં આવે છે એ ઇવોપરેટર જે છે એ દરિયાની ઉપરની સપાટીના સંપર્કમાં હોય છે એમોનિયા એ વાયુ સ્વરૂપ ધારણ કરે છે કે દરિયાની ઉપરની જે સપાટી છે એ એનું તાપમાન વધારે હોય છે આથી એમોનિયા એ વાયુ સ્વરૂપમાં આવે છે અને તેમના વડે એક ટર્બાઈનને ફેરવવામાં આવે છે ટર્બાઇન ફરતા એ યાંત્રિક ઉર્જા બને છે અને તેમને જનરેટર સાથે જોડવામાં આવે છે જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને આપણને વિદ્યુત પ્રવાહ મળી શકે છે હવે આ જે એમોનિયાની બાષ્પ બની જે વરાળ બની તેને નીચે લઈ જવામાં આવે છે અને નીચેથી બે કિલોમીટર નીચેથી ઠંડુ પાણી પંપ કરી અને આમાં દાખલ કરવામાં આવે છે દાખલ કરવાથી આની અંદર જે એમોનિયાની બાષ્પ છે તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે આ પ્રવાહી જે છે તેમને ફરી પાછું અહીંયા ઇવોપરેટરમાં લઈ જવામાં આવે છે એટલે આ રીતે ચક્રિય પ્રક્રિયા એ ચાલ્યા કરે છે અને આપણને વિદ્યુત ઉર્જા મળે છે એટલે કે સમુદ્રની સપાટી ઉપરની સપાટી અને નીચેની સપાટી વચ્ચે વીસ સેલ્સિયસ તાપમાનનો તફાવત હોય તો આ પ્લાન્ટને કાર્યાન્વિત કરી શકાય છે આ પ્લાન્ટ જે છે એને ઓ એટલે કે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન કહેવામાં આવે છે હવે સમુદ્રમાંથી જે આપણને ઉર્જા મળે છે તો એની કેટલીક મર્યાદાઓ પણ હોય છે એટલે કે સમુદ્રમાંથી જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે પણ આપણે ઘણી બધી સમસ્યાઓનો એ સામનો કરવો પડે છે તો આપણે જોઈએ કે બંધ બાંધી શકાય તેવા સ્થળો ઓછા છે આપણા ભારતમાં એવા ઘણા બધા સ્થળો ઓછા છે કે જ્યાં આપણે બંધો બાંધી શકીએ બંધોની અંદર એ ભરતીનું પાણી એ એકઠું કરી શકીએ અને ત્યાંથી ફરી પાછું એ પાણીને એ આપણે ડેમમાંથી છોડીએ અને આપણને વિદ્યુત પ્રવાહ મળી શકે તો આવા બંધો એ ઘણા બધા બાંધી શકાય તેવા સ્થળો આપણે ઓછા છે બીજું ખવાણ એક મોટો પ્રશ્ન છે તો આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ કે ખવાણ કોને કહેવાય ખવાણ એટલે કે કોઈ પણ ધાતુ છે એ જ્યારે હવા પાણી કે ભેજના સંપર્કમાં આવે છે ત્યારે તેનું ખવાણ થાય છે તો અહીંયા આગળ તો આજે આપણે ટેકનોલોજી સેટ કરવાની છે આપણે જે વિદ્યુત બનાવવા માટેનું જે સાધનો મૂકવાના છે એમાંથી દરિયાના પાણીના સંપર્કમાં હોય છે તો સામાન્ય પાણી કરતાં દરિયાના પાણીમાં તો વધારે ઝડપથી ખવાણ થાય છે એટલે સમુદ્રમાંથી ઉર્જા મેળવવા માટે ખવાણ એક મોટો પ્રશ્ન છે એના કારણે ઘણું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે ત્યાર પછી ઓટીઈસી ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન પ્લાન્ટ જે છે એમાં ખર્ચ ખૂબ જ થાય છે અને તેના પ્રમાણમાં ઉર્જા ઓછી મળે છે કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ આપણે બે કિલોમીટર જેટલી ઊંડાઈએથી આપણે પાણીને પંપ કરીને ઊંચે લાવવાનું હોય છે તો એ પાણી જ્યારે ઊંચે આવે અને એ પાણી થકી જ્યારે એમોનિયાની બાષ્પ ઠંડી પડે એટલે અહીંયા આગળ આપણે જે ખર્ચ થાય છે એ ઘણો બધો વધારે છે અને તેના પ્રમાણમાં આપણને જે આઉટપુટ મળવાનું છે એટલે કે જે આપણે વિદ્યુત ઉર્જા મળવાની છે તે પ્રમાણમાં ઓછી મળે છે એટલે આ પ્લાન્ટ એ એટલી ઝડપથી આપણે સ્થાપી શકતા નથી અને એટલી ઊંડાઈ મળવી પણ ઘણી બધા સ્થળે મુશ્કેલ હોય છે હવે આપણે બીજા ટૉપિક ઉપર નજર કરીએ એ ટોપિક છે ભૂતાપીય ઉર્જા તો ભૂતાપીય ઉર્જા એ કોને કહેવામાં આવે તો આપણે જાણીએ છીએ કે સમગ્ર જે સૂર્યમંડળ જે છે એની ઉત્પત્તિ થઈ છે તો એ એક સાથે થઈ છે અને સૂર્ય જે છે એ ખૂબ જ ગરમ છે અને જે ગ્રહો બધા સૂટા પડેલા છે એ પણ એ પહેલાં ગરમ હતા પરંતુ સમય જતાં આ બધા ગ્રહો જે છે એ ધીમે ધીમે ઠંડા પડ્યા તો હજી પૃથ્વીની માત્ર ઉપરની સપાટી જે છે એ જ માત્ર ઠંડી પડી છે હજી પૃથ્વીનો અંદરનો ભાગ એ ગરમ છે આપણે તેને મેઘમાં કહીએ છીએ તો આ અંદરનો મેઘમાં જે છે અંદરનો જે પીગળેલા ખડકો જે છે એ ઘણી બધી વખત પૃથ્વીની અંદરના ભાગમાં એ હલચલ થાય છે તો એ હલચલ થવાના કારણે આ મેઘમાં છે એ કોઈ સ્થાનેથી એ ઉપર તરફ આવે છે એટલે કે ભૂસ્તરીય ફેરફારને કારણે તે ઉપર તરફ ધકેલાય છે અને કેટલાક વિસ્તારોમાં તે ઘેરાય છે આવા વિસ્તારોને ગરમ વિસ્તારો કહેવામાં આવે છે ભૂસ્તરીય જળ જ્યારે આવા ગરમ વિસ્તારોના સંપર્કમાં આવે છે ત્યારે તેની વરાળ બને છે એટલે આ ભૂસ્તરીય જે વિસ્તારો છે એના સંપર્કમાં આવે ત્યારે એના સંપર્કમાં પાણી આવવાથી પાણીની વરાળ બને છે કારણ કે મેઘમાં ગરમ છે એની ઉપરનો ખડક જે છે એના કરતાં થોડો ઓછો ગરમ હશે પરંતુ એના સંપર્કમાં જ્યારે પાણી આવે છે ત્યારે પાણીની વરાળ બને છે અને આપણે અગાઉ પણ જોઈ ગયા કે પાણી કરતાં પાણીની વરાળનું કદ એ ઘણું બધું વધારે હોય છે આથી વરાળનું પ્રેશર થાય છે દબાણ થાય છે અને એ વરાળ જે છે એ ભૂમિના કોઈ પણ ભાગમાંથી જમીનમાંથી બહાર નીકળે છે અને આ વરાળ જે બહાર નીકળે છે એ વરાળનો આપણે વિદ્યુત મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે ઘણી જગ્યાએ વરાળ ન નીકળતી હોય તો ઘણી જગ્યાએ પાણી પણ બહાર આવતું હોય છે તો એને આપણે ગરમ પાણીના જરા કહીએ છીએ આપણા ગુજરાતની અંદર તુલસીશ્યામ લસુંદરા ટીમ્બીટુઆ આવા ઘણા બધા સ્થળે એ આવા ગરમ પાણીના ઝરા આવેલા છે વ્યાપારી ધોરણે વીજળી મેળવી શકાય તેવા સ્થાનો એ વિશ્વમાં ઘણા બધા ઓછા છે પરંતુ એક વાત અહીંયા ચોક્કસ આપણે નોંધીશું કે જો આપણને ભૂતાપીય ઉર્જા મળે તો એ બિલકુલ મફતમાં મળે છે કારણ કે જમીન ગરમ છે અને એના કારણે જે વરાળ બહાર આવે છે અને એના દબાણથી જો આપણે વિદ્યુત ઉર્જા મળી શકે બહુ ઓછા ખર્ચ દ્વારા આપણે ભૂતાપીય ઉર્જા મેળવી શકીએ છીએ આપણા દેશમાં આવા કોઈ પ્લાન્ટ કાર્યાન્વિત નથી પરંતુ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં આવા ઘણા બધા પ્લાન્ટ જે છે એ કાર્યાન્વિત છે કે જે ભૂતાપીય ઉર્જા દ્વારા આપણને વિદ્યુત ઊર્જા મળતી હોય હવે આપણે બીજા ટોપિકની વાત કરીએ તે ટોપિક છે ન્યુક્લિયર ઉર્જા તો આપણે ધોરણ નવમાં જ્યારે પરમાણુના બંધારણનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે એક વાત આવી હતી કે પરમાણુ મુખ્યત્વે ત્રણ કણોનો બનેલો છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન અને એમાં કોષ્ટકની આપણે વાત કરી હતી કે કોષ્ટકની અંદર આપણે જેમ તત્વોની અંદર આગળ આગળ જતા જઈએ તેમ તેમ તત્ત્વની અંદર પ્રોટોનની સંખ્યા એ વધતી જાય છે તો પ્રોટોનની સંખ્યા વધે છે એમ સાથે સાથે ન્યૂટ્રોનની સંખ્યા એટલી જ નથી વધતી પણ એમાં પણ વધારો થાય છે એટલે કે જેમ વધારે પરમાણુ ભારવાળા તત્વો જે છે ન્યુક્લિયર વિખંડનની અંદર જે તત્વો વપરાય છે ઉર્જા મેળવવા માટે એમાંથી મોટા ભાગના તત્વો જે છે એ ભારે પરમાણુ ધરાવતા તત્વો જે છે એનો ઉપયોગ થાય છે હવે આપણે ન્યુક્લિયર ઉર્જા કઈ રીતે મળે છે તેની વાત કરીએ એમ તો પહેલી વાત તો એ છે કે એવા કયા તત્વો છે કે જે તત્વો દ્વારા આપણને ન્યુક્લિયર ઉર્જા મળી શકે તો યુરેનિયમ છે પ્લુટોનિયમ છે થોરિયમ છે આવા તત્વો જે છે એમના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે એટલે કે યુરેનિયમ તત્વ છે જે બાણું નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવે છે એ તત્વો ઉપર જ્યારે હલકા હલકા ન્યુટ્રોન એટલે કે ઓછી ઉર્જા ધરાવતો ન્યુટ્રોન એને પ્રતાડિત કરવામાં આવે છે ત્યારે એનો જે યુરેનિયમ જે તત્વ છે એના બે ભાગ થાય છે એમાંથી બે તત્વો બને છે અને સાથે સાથે એમાંથી આપણને ઉર્જા મળે છે એમાંથી ઉર્જા ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને પ્રાપ્ય થાય છે મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળ કરતાં થોડું વધારે હોય છે જે વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે કે મૂળ ન્યુક્લિયસનું દળ જે છે એ વધારે છે અને એમાંથી જે બનતા જે બે તત્વો છે એનું દળ ઓછું હોય છે તો આપણે દળ સમપ્રમાણનો નિયમ જોઈ ગયા કે ભાઈ જે પ્રક્રિયકો છે અને નિપજો છે તો એમાં જેટલા પ્રક્રિયકોનું દળ છે એટલા જ એમાં નિપજો મળવી જોઈએ પરંતુ અહીંયા શું થાય છે કે પ્રક્રિયક તરીકે આપણે જે યુરેનિયમ છે એના ઉપર ન્યૂટ્રોનને પ્રતાડિત કર્યા અને એમાંથી જે બે તત્વો મળે છે એમનું દળ મૂળ યુરેનિયમ કરતાં એ ઓછું હોય છે એટલે બાકીનું દળ ક્યાં ગયું તો બાકીના દળ જે છે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આપણને વિપુલ માત્રામાં એ ઉર્જા પ્રાપ્ય થાય છે એક પરમાણુના વિખંડનથી મળતી મળતી ઉર્જા એક કાર્બન પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કરતાં દસ મિલિયન ગણી વધારે હોય છે એ ખાસ વાત એક નોંધપાત્ર છે કે આપણે એક કાર્બન પરમાણુ જે છે એના દહનથી ઉર્જા મેળવીએ અને એક યુરેનિયમના પરમાણુના વિખંડનથી આપણે ઉર્જા મેળવીએ તો કાર્બનના પરમાણુમાંથી મળતી ઉર્જા કરતાં યુરેનિયમના પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા જે છે એ દસ મિલિયન ગણી વધારે હોય છે આ મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે પરંતુ એના માટે ખાસ પ્રકારની એ ટેકનોલોજીની જરૂર પડે છે હવે આપણે એ જોઈએ અહીંયા આગળ એક ન્યુટ્રોન બતાવવામાં આવ્યો છે ન્યૂટ્રોન તો એ યુરેનિયમ ઉપર એને પ્રતાડિત કરવામાં આવે છે ત્યારે એમાંથી ત્રણ ન્યૂટ્રોન બને છે અને સાથે સાથે એમાંથી બે વિખંડિત તત્વો જે છે એ છૂટા પડે છે ત્રણ ન્યૂટ્રોન છૂટા પડે છે અને એમાંથી ઊર્જા આપણને મળે છે તો આપણને ઘણીવાર એવો પ્રશ્ન થશે કે આમાંથી એક યુરેનિયમ સાથે એક ન્યૂટ્રોનને પ્રતાડિત કરવામાં આવે તો ત્રણ ન્યૂટ્રોન છૂટા પડે છે તો આ પ્રક્રિયા તો ક્ષણવારમાં ત્રણ ગણી થઈ જાય પછી ત્રણના ત્રણ ગણી એટલે નવ ગણી થઈ જાય તો આ પ્રક્રિયા કઈ રીતે આગળ થઈ શકે તો એના માટે થઈને જે ન્યૂટ્રોન છૂટા પડે છે એ ન્યૂટ્રોનને ફરી પાસા એ ડાઉન કરવા માટે થઈને એની સક્રિયતા ઓછી કરવા માટે પણ ખાસ એમાં રસાયણોનો ઉપયોગ થાય છે જેથી પ્રક્રિયા જે થઈ રહી છે એ પ્રક્રિયા યોગ્ય માત્રામાં થાય એટલે કે જે ઉર્જા આપણને મળે છે એનો એ જ પ્રવાહ આપણને મળતો રહે એના માટે ખાસ પ્રકારની એ ટેકનિકનો ઉપયોગ થતો હોય છે અહીંયા આગળ તમને એક ચક્રિય પ્રક્રિયા બતાવવાનો પ્રયત્ન થયો છે કે આ પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે ન્યૂટ્રોન જ્યારે યુરેનિયમ પર પ્રતાડિત થાય છે ત્યારે એમાંથી બે તત્વો અને ન્યૂટ્રોન બાકીના જે ન્યુટ્રોન છે એને નિષ્ક્રિય કરવામાં આવે ફરી પાછો એક ન્યૂટ્રોન જે છે એ ફરી પાછા યુરેનિયમ સાથે અથડાય અને આ પ્રક્રિયા જે છે એ સતત શૃંખલાના સ્વરૂપમાં ચાલતી રહે અને આપણને એ ઉર્જા પ્રાપ્ત થઈ શકે હવે આપણે વાત કરી હતી હમણાં કે ન્યુક્લિયરના વિખંડન દ્વારા ઉર્જા કઈ રીતે મળે છે તો સાથે સાથે આપણે બીજો પણ ટોપિક આવે છે એમની વાત કરીએ ન્યુક્લિયર સંલયનની વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા ક્યાં થાય છે તો ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા એ સૂર્ય અને આકાશની અંદર આવેલા બીજા અન્ય તારાઓમાં થાય છે એ પ્રક્રિયા ન્યુક્લિયર વિખંડન કરતાં એ જુદા પ્રકારની પ્રક્રિયા છે ન્યુક્લિયર વિખંડનની અંદર ભારે તત્વના વિખંડનથી આપણને ઉર્જા મળે છે જ્યારે ન્યુક્લિયર સંલયનની અંદર બે હલકા પરમાણુ જે છે એ ભેગા થાય છે અને એ ભેગા થવાથી આપણને જે ઉર્જા મળે છે એને ન્યુક્લિયર સંલયન કહેવાય છે ચાલો આપણે તેને થોડુંક વિગતથી અભ્યાસ કરીએ કે હાઇડ્રોજન અને તેના સમસ્થાનિકો એટલે કે ડ્યુટેરિયમને ટ્યુટેરિયમને એવા બધાય તો હાઇડ્રોજન અને તેના સમસ્થાનિકો વડે હિલિયમ મેળવવામાં આવે છે પ્રક્રિયકોના ન્યુક્લિયસના દળ કરતાં નિપજના ન્યુક્લિયસનું દળ તેના કરતાં ઓછું હોય છે એટલે કે બે હાઇડ્રોજન છે અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ભાર બે છે તો બીજો એક હાઇડ્રોજન છે એનો પરમાણુ ભાર બે છે અથવા તો તેનો સમસ્થાનિક છે તેનો પરમાણુ ભાર બે છે આ બંને સંલયન થાય છે એટલે કે ભેગા થાય છે ત્યારે એમાંથી એક હિલિયમનો પરમાણુ બને છે આપણે જાણીએ છીએ કે જો પરમાણુ દળનો સરવાળો કરીએ તો બે વત્તા બે એટલે કેટલા થાય ચાર પરંતુ અહીં આપણને હિલિયમ જે છે એનું પરમાણુ દળ કેટલું મળે છે ત્રણ મળે છે અને તો એ સીધું બતાવે છે કે દળમાં ઘટાડો થાય છે મૂળ હાઇડ્રોજન અને તેના સમસ્થાનિકના દળ કરતાં હિલિયમ પરમાણુનું દળ જે છે એ પ્રમાણમાં ઓછું જણાય છે એટલે કે ઓછું દળ થવાનું કારણ શું છે તો એમાંથી જે છે એ ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે આ ન્યુટ્રોન સ્વરૂપ જે મળે છે આપણને એટલે ઉર્જાના સ્વરૂપમાં આપણને એમાંથી ઉર્જા પ્રાપ્ત થઈ શકે જોકે આવા પ્લાન્ટો એ બનાવવા એ આપણા માટે હજી ઘણા બધા મુશ્કેલ છે પરંતુ એ એમના દ્વારા આપણે ઉર્જા મેળવી શકીએ એ વાત પણ સત્ય છે નજીકના ભવિષ્યની અંદર ટેકનોલોજી આવશે અને જેમના દ્વારા આપણે ન્યુક્લિયર સંલયન દ્વારા પણ આપણે ઉર્જા મેળવતા હોઈશું હવે ભારતની અંદર એવા કયા કયા ન્યુક્લિયર પાવર સ્ટેશનો આવેલા છે કે જેમના દ્વારા આપણને એ વિદ્યુત પ્રવાહ મળી શકે છે એક વાત આપણે નોંધી લઈએ કે આપણા દેશની અંદર માત્ર કુલ જે વિદ્યુત ઉર્જા છે એમાંથી માત્ર ને માત્ર ત્રણ ટકા જેટલી જ વિદ્યુત ઉર્જા આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનો દ્વારા મેળવીએ છીએ એની પાછળના ઘણા બધા કારણો છે કે એ જેટલી આપણે કોલસા દ્વારા વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ એટલી આપણે પેટ્રોલિયમ દ્વારા મેળવીએ છીએ જેટલી આપણે કુદરતી વાયુના દહન દ્વારા ઉર્જા મેળવીએ છીએ તેટલી જ સલામત ઉર્જા ન્યુક્લિયર ઉર્જા નથી એટલા માટે આપણે એ પાવર સ્ટેશનો આપણા દેશમાં આટલા બધા સ્થાપવામાં આવ્યા નથી તો ચાલો આપણે જોઈએ કયા કયા આપણા દેશમાં પાવર સ્ટેશનો છે ચાલો તારાપુર છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાર પછી રાણા પ્રતાપસાગર જે રાજસ્થાનમાં આવેલું છે કલ્પક્કમ છે જે તમિલનાડુમાં આવેલું છે નરોરા કરીને પાવર સ્ટેશન છે તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે કાકરાપાર ગુજરાતમાં આવેલું છે ગુજરાતમાં એક અને માત્ર એક કાકરાપાર જે પાવર સ્ટેશન છે તે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એટલે કે એમાં ન્યુક્લિયર વિખંડન દ્વારા એ આપણી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે ત્યાર પછીને કૈગા કરીને કર્ણાટકમાં આવેલું છે તેમાં પણ ન્યુક્લિયર પાવર સ્ટેશન આપણું આવેલું છે તો આટલા આપણા દેશની અંદર હાલમાં એ કાર્યરત પાવર સ્ટેશનો છે